नमस्कार विद्यार्थी मित्रों, धोरण सातना द्वितीय सत्र में संस्कृत विषय में आप सर्वनु स्वागत है। आज आप चौथू चैप्टर धरा गुर्जरी अभ्यास करीशू, जेमा गुर्जरी धरा महिमा गावामां आव्यो छे। अहींया तमे जोशो तो अंबाजी, पावागढ़, सूरत अने द्वारिका जेवा स्थळोनुं वर्णन करी अने अहींया कविए खूब रोचकता अनुभवी छे। चलो अहींया जोईए शुं कहे छे। जय 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 मे धरा गुर्जरी, મેં ધરા ગુર્જરી તવ જય જય હો, તમારી જય જયકાર હો, મારી માં ધરા ગુજરાતની ધરતી કેવી છે? તો કે ગૌરવશાલિની ત્વમ માત ગુર્જરી, હે માં ગુર્જરી ત્વમ કીદૃશી અસ્તિ ગૌરવશાલિની, તમે છે ગૌરવ આપનારા છો। પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા, પૂર્વ દિશા તરફથી માં પાવાગઢવાળી, અને જો અહીંયા પાવાગઢ લખ્યું છે એ તરફથી એ રક્ષણ કરશે। ઉત્તર દિશાયામ રક્ષતિ અંબા, ઉત્તર દિશાથી માં અંબા આબુવાળી, હે અંબાજીવાળીમાં અંબા એ આપણું રક્ષણ કરે। કુંતેશ્વરસ્ય તો દક્ષિણ ધામ, કુંતેશ્વરનું ધામ જે છે કુંતેશ્વર મહાદેવ સુરત, એનું દક્ષિણમાં છે। અને ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી, હે માં અમે ધન્ય છીએ, દેવથી રક્ષાયેલી આ ધરા છે એનાથી અમે ધન્ય છીએ। વચ્ચે એક લાઈન છે, એ છે વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, પૂર્વ દિશામાં કાલિકા, પશ્ચિમ દિશામાં કૃષ્ણ, ઉત્તર દિશામાં અંબા અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર આ બિરાજે છે। પુણ્ય સલીલા નર્મદા માતા, પુણ્ય સલીલ એવી માં નર્મદા એ છે। સૂર્ય તનૈયા વહતી વિપુલા, સૂર્યની પુત્રી તપ્તી એ ખૂબ વિપુલ પ્રમાણમાં વહે છે। સાબરમત્યા ઇતિહાસો વિશાળ, સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે। ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ, ગુજરાત દેશનો મહાપ્રભાવ છે। ધન્ય ધર્મદા ઈની ગુર્જરી, ધર્મ આપનારી હે માં ગુર્જરી તમે ધન્ય છો। જય 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 મે ધરા ગુર્જરી, હે માં ધરા ગુર્જરી તમે ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો। અહીંયા જે મેં અર્થ કરેલો છે એની સાથે તમારે પેન્સિલથી બાજુમાં અર્થ લખતું જવાનું છે, અને આ ચેપ્ટરની સાથે આપેલું સ્વાધ્યાય તમારે પૂર્ણ કરવાનું છે, પાકી બુકમાં લખવાનું છે। અસ્તુ।